સુરતના મજુરાગે ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેસ્ક્યુ કર્યા હતા. મિસિંગ સેલે તમામ બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપ્યા છે. સુરતના મજુરા ગેટ સિગ્નલ પર ભીખ માંગતા 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેસ્ક્યુ કર્યા હતા. આ બનાવ અંગે મિસિંગ સેલે ખટોદરા પોલીસમાં 2 વાલીઓ સામે ગુનો નોંધ્યો છે. આ પહેલા અડાજણ પોલીસમાં શનિવારે 2 વાલી સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગુનો નોંધાવી 5 બાળકોને રેસ્ક્યુ કર્યા હતા. છેલ્લા 3 દિવસમાં કુલ 15 બાળકોને રેસ્ક્યુ કરાયા છે. વધુમાં મિસિંગ સેલના સ્ટાફે જણાવ્યું હતું કે મજુરા ગેટ 4 રસ્તા પાસે બાળકો ભીખ માંગતા હતા. કેટલાક બાળકોના વાલી પણ હાજર મળ્યા ન હતા. 2 બાળકોની દાદી મળી હતી, જેને બાળકોના માતા પિતા વિશે પૂછતા મજૂરી પર ગયા હોવાનું જણાવ્યું હતું. મિસિંગ સેલે તમામ બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી આપ્યા છે. આવી જ રીતે હવે કેટલાક બાળકો લોકોને બુક અને અન્ય ચાઇનીઝની આઇટમો વેચવા માટે સિગ્નલ ઉપર ઊભા રાખતા હોય છે. આવા બાળકોની પણ મિસિંગ સેલ પૂછપરછ કરે તો ઘણી હકીકતો સામે આવી શકે તેમ છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા મિસિંગ સેલને જે બાળકો ટ્રાફિક સિગ્નલો ઉપર કે અન્ય રોડ ઉપર ઊભા રહીને જે ભીખ માંગે છે એ બાળકોને એ જગ્યાએથી રેસ્ક્યુ કરી અને ભીખ મંગાવનાર જે ઇસમો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી, જેમાં અમે આજે મશાલ સર્કલ છે, મશાલ સર્કલ પાસેથી એક બાળકને ત્યાંથી રેસ્ક્યુ કરી છે અને બીજા 9 બાળકો જે છે એ અનુવ્રત દ્વાર ત્યાંથી બીજા 9 બાળકો ભીખ માંગતા ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આગળ કાયદેસર જે ભીખ મંગાવનાર જે ઇસમો છે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. શું તપાસ દરમિયાન શું બહાર આવ્યું છે? કઈ રીતે આ બાળકોને રાખવામાં આવતા હતા? આ બાળકોને ભીખ મંગાવવા પાછળ કેટલા લોકોના હાથ છે? પ્રાથમિક તપાસમાં જે શરૂઆતમાં જે બાળક મળ્યું છે એમાં એની જે મોટી મમ્મી છે, કારણ કે એ બાળકના મા બાપ અમદાવાદમાં રહે છે, અહીંયા એની મોટી મમ્મી સાથે રહે છે, એની પાસે ભીખ મંગાવતું હતું. અને અન્ય જે 9 બાળકો છે એ 9 બાળકોના માતા પિતા કામકાજ મજૂરી કામે જાય છે અને દાદી જે એના સાથે રહે છે ઘરે એ બાળકો પાસે ભીખ મંગાવતા હતા. અને આ તમામ બાળકો અને એના વાલીઓ ફૂટપાથ ઉપર ત્યાં આજુબાજુમાં જ રહેતા હોય છે. બાળકોના માતા પિતા મજૂરી કામ કરે છે અને જે ભીખ મંગાવનાર જે છે એની દાદી છે, એના માતા પિતા બી જાણે છે અને અત્યારે બાળકો નાના બાળકો પાસે આ લોકો ભીખ મંગાવવાની જે પ્રવૃત્તિ કરાવે છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ. કઈ રીતના અમે આ બાળકોને સલામત સ્થળે રાખવામાં આવશે? કઈ રીતના પરિવાર જોડે કાઉન્સેલિંગ કરાય છે? એટલે હવે બાળકોના અમે અહીંયા કોરોના ટેસ્ટ કરાવ્યા છે. કોરોના ટેસ્ટ કરાયા પછી એમની પ્રાથમિક સારવાર સિવિલમાં કરાવીશું અને પછી એમને બાળ સુરક્ષા ગૃહમાં અહીંયાથી મોકલવામાં આવશે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.